શિવાભાઈ બોરિયાના નિવેદનને હું વખોડી કાઢું છું સખત શબ્દો. મેં મારા જીવનમાં 2010 થી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે, ઠાકોર સમાજ શિક્ષિત બને, સંગઠિત બને, વ્યસન મુક્ત બને અને બીજી સમાજો સાથે હળીમળી રહી શકે, આજે આ અભિયાનની શરૂઆત કરી હતી 2010 થી. એનું ધીમે ધીમે ગુજરાતમાં પરિણામ મળવા માંડે. શિવાભાઈ બોરિયાભાઈને યાદ કરવા માગું છું હું કે 2017માં કે 2012માં જે વિધાનસભાઓની અંદર દિયોદરમાં તમે ચૂંટણી લડ્યા હતા, એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી બહુમતીથી જીતાડ્યા હતા. એ સમયે ઠાકોર સમાજે એવો પ્રશ્ન નતો કર્યો કે તમે 3400 મત ના અપાય. એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળીમળીને રહેશે, પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો, જે કુંભવાદી તત્વો છે, જે જાતિવાદી કીડા છે, એ આ એકતામાં હળી સોંપવાનું કામ કરે છે. એટલે ગુજરાતની અંદર દરેક સમાજ હળીમળીને રહેશે, લોકો જાતિ ધર્મ જોતાથી મતદાન કરે છે, યુગ વ્યક્તિઓને જીતાડે છે. અને ખાસ કરીને ગુજરાતમાં અમારી ઠાકોર સમાજની જનસંખ્યા બહોળી છે, તો દરેક વિધાનસભામાં અમારી મેજોરિટી હોવાની સ્વાભાવિક છે. બીજું, બનાસકાંઠા લોકસભાની અંદર ગેનીબેન વિજય થયા, તો ગેનીબેનના વિજયની અંદર સમસ્ત બનાસકાંઠાની અંદર સર્વ સમાજનો સિંહ પાળો છે, અને એમાં ખાસ કરીને ઠાકોર સમાજે એકતાના દર્શન કરાવે છે. આવા કુંભવાદી તત્વોને હું કહેવા માગું છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ, આ સમાજો વર્ષોથી સિસ્ટમમાં દાખલ થઈ નથી, એમની સિસ્ટમનો કોઈ લાભ મળ્યો નથી. એટલે બનાસકાંઠાનું રિઝલ્ટ એ અમારું ટેલર છે. અસલી ફિલ્મ તો 2027માં છે. 2027ની અંદર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ, આ સર્વ સમાજો તેમજ વિકાસથી વંચિત લોકો અમે ભેગા થઈને ગુજરાતની અંદર 111 વિધાનસભાની સીટો લઈ અને ગુજરાતમાં કદમની સરકાર આવવાની છે. સૌને જય જય ગુજરાત. મારા વિસ્તારમાંથી બહુ અત્યારથી કહેતો નહોતો, અને મેં અત્યારે અહીં બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નામે તમે એમવાદી છો, હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નામે તમે 2 વોટ લઈ આવો તો ધન્યવાદ. અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ જય વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ જય મિત્રો જુદો છે. ગમે હું ઝેર પીવું પડે પીવું જ હોય પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. ને કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે, તમે વિચારી લો કે કેશિયાજી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી જો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠા પૂછો પૂછો હોય તો ભાષણ કરો ઉભા છે ને. કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલ દો, રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતું લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ, તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરામની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર કર્યો? શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બંધારો બધા કોંગ્રેસ ધારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેરફાર પાડે? એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, અમે તો રાષ્ટ્રવાદી છે, બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો, આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને, કોઈ બેઠા નહીં બોલાવે. અને તમે તો અમે પરબતભાઈ તો ખૂબ બધું જોયું છે ને, આ માવદીભાઈ જોયું છે, એટલે અમને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સંવાદની બહાર લાવ્યો છે ને, એક અમારો જીવ જોડે છે. એટલે મિત્રો, તમને બધાને ઈમાન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું પડે પીવું જોવે અને ઝેર ભાઈ નહીં, પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આ વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે. મારે કોઈની લાસારી છે નહીં, મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કુંભવાદી છો, મોહિને ઘણી વખત કહું કે મો કુંભવાદી તમે મને જે પણ વોટ આવ્યા એમ કહે દઉં. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારને ખટો લાગ્યો, એ કુંભવાદ નથી? એક પણ વોટ જાગીરદારે ભાજપ ન આવ્યું એ કુંભવાદ ના કહેવાય?
તમારે જેના બાપ નીચા સારી અને શું કોઈ મોટો ફરક પાડી નહીં. એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો, મકાનદાર રહેજો. અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતભાઈ શકરી બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો, બાકી અમે બધા લઘુમતીમાં છે, બધે ઠાકોરની બહુમતિ છે. એ અમે તો અમારા કિસ્મત તમારા લો ને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત. અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે ચાલુ રાખશો ને તમારે પણ હત્યામાં જીતો કાઢશે. મારા શબ્દો અહીંયા દાસી અને મારી વાણી વિરમ જય જય ભારત.